નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં. સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. ભાજપ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા લોકમત મેળવવા થઈ રહ્યો છે પ્રચંડ ડોર ટુ ડોર લોક પ્રચાર. વરાછા વિસ્તારમાં રાજબબ્બરનો રોડ શો, કહ્યું ભાજપે કેશુભાઈ આનંદીબેન પટેલની કારકિર્દી ખતમ કરી નાખી. રાંદેર નાના બજાર નાગજાના સ્ટ્રીટ પર જાહેરમાં ગૌમાંસ વેચતા કસાઈની ધરપકડ. શહેરમાં સ્નેચરોનો આતંક, પર્વત પાટિયા અને અડાજણ વિસ્તારમાંથી બે મહિલાના અછૂડા છૂટવાયા. રુસ્તમપુરામાં ગેસ એજન્સીની ઓફિસમાં તસ્કરોનો હાથ ફેરો, તિજોરી તોડી રૂપિયા 1.61 લાખની ચોરી. અને આજે વિશ્વ એઇડ્સ દિવસ, ડોક્ટર એસોસિએશન અને એનસીસી કેડેટ્સ દ્વારા યોજાઈ જનજાગૃતિ રેલી. સમાચારો વિગતે. આગામી વિધાનસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચારને પ્રચંડ બનાવાઈ રહ્યો છે. ત્યારે સુરત ઉત્તર વિધાનસભાના ભાજપના ઉમેદવાર કાંતિભાઈ બલર દ્વારા જનજવાતો પ્રચાર કરતા જોવા મળ્યા હતા. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો પણ એડી ચોટીનું જો લગાવી રહ્યા છે. ત્યારે ભાજપ સુરત ઉત્તર વિધાનસભાના ઉમેદવાર કાંતિભાઈ બલર દ્વારા સવારમાંથી જ જોરદાર પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો. કાંતિભાઈ બલર દ્વારા વોર્ડ નંબર 5માં આવતી સોસાયટીમાં જઈ ડોર ટુ ડોર પ્રચાર કરતા જોવા મળ્યા હતા. ભાજપના ઉમેદવાર કાંતિભાઈની સાથે ડોર ટુ ડોર પ્રચારમાં પૂર્વ શિક્ષણ મંત્રી નાનુભાઈ વાનાણી તેમજ ભાજપના મહામંત્રી જગદીશભાઈ પટેલ સહિતના રાજકીય આગેવાનો જોવા મળ્યા હતા. પ્રચાર દરમિયાન અનેક સોસાયટીના રહીશો દ્વારા કુમકુમ તિલક કરી કાંતિભાઈને વધાવી લેવાયા હતા તેમજ કાંતિભાઈએ પોતાનો મત આપવા અપીલ કરતા જણાવ્યા હતા. સુરત 162 કરંજ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રવીણ કોકારી આજરોજ ઘરે ઘરે જે પ્રચાર જે મતદારોને રીઝવતા જોવા મળ્યા હતા. પાટીદારોના પ્રભુત્વ ધરાવતી 162 કરંજ વિધાનસભા ઉપર રસાકસીનો માહોલ છે ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા મતદારોને પોતાની તરફ આકર્ષવા ઘરે ઘરે જે લોકસંપર્ક કરી રહ્યા છે ત્યારે કરંજ બેઠકના ભાજપના ઉમેદવાર પ્રવીણ કોકારી દ્વારા ઉદયનગર પારસ સોસાયટી અને આજુબાજુના વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. પ્રવીણભાઈ કોકારીને લોકોનો પ્રચંડ આવકાર સાંપડ્યો હતો. જનસંપર્ક કાર્યક્રમમાં લોકોના પ્રશ્નો સાંભળી જો પોતે વિજેતા થશે તો પ્રશ્નો હલ કરવાનું કહી રહ્યા છે ત્યારે પ્રવીણભાઈ દ્વારા પોતાને મત આપવા મતદારોને અપીલ કરતા જોવા મળ્યા છે. વરાછા રોડ 161 વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધીરુભાઈ ગજેરા દ્વારા ગુરુવારના રોજ નાના વરાછા અને જકાતનાકા વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ વિસ્તારની તમામ સોસાયટીઓ અને એપાર્ટમેન્ટના રહીશો દ્વારા ધીરુભાઈ ગજેરાને આવકાર આપવામાં આવ્યો હતો. વરાછા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધીરુભાઈ ગજેરા, કોર્પોરેટર મમતાબેન સવાણી, ડીપી વેકરિયા, ભારતીબેન કાપડિયા સહિત દ્વારકાદાસભાઈ અને પ્રવીણભાઈ માણિયા સહિતના કાર્યકરોએ નાના વરાછા અને કાપોદ્રા વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ કર્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર ધીરુભાઈ સહિતના કાર્યકરોએ નાના વરાછા તેમજ સરથાણા સીમાડા વિસ્તારમાં જઈને લોકોને કોંગ્રેસને મત આપવા વિનંતી કરી હતી. સોસાયટીની મહિલા મતદારોએ ધીરુભાઈ ગજેરાને કુમકુમ તિલક કરીને આવકાર્યા હતા તેમજ આગામી 9 ડિસેમ્બરે કોંગ્રેસને જ મત આપવાની ખાતરી આપી હતી. સમગ્ર વરાછા વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર ધીરુભાઈ ગજેરાને પ્રચંડ લોક સમર્થન મળી રહ્યું છે અને મતદારોમાં ધીરુભાઈ ગજેરાને વિજેતા બનાવવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એકસો એકસઠ વિધાનસભા વરાછા
ડોર ટુ ડોરની અંદર ખૂબ જ લોકોનો પ્રતિસાદ સારો મળે છે, લોકો સ્વયંભુ સામે આવે છે, કારણ કે આ લડાઈ લોકશાહીની લડાઈ છે, એક ફાંસીવાદ સામે, અને પ્રજા ખુદ જાગી છે. 17 વર્ષ સુધી ખૂબ પ્રજા છેતરાઈ છે, અને છેતરાવાની હિસાબે પ્રજાને દિલની અંદર વધારે વિશેષ રોષ છે કે અમને આ સરકારે ખૂબ છેતરી છે, એટલે જેથી કરીને આક્રમકતાથી પ્રજા બહાર આવી છે. લોકોને મેસેજ એ આપવા માંગુ છું કે સમગ્ર ગુજરાતમાં આ વખતે તિરંગો લહેરાય, કોંગ્રેસની સરકાર બને અને લોકશાહીની પુનઃસ્થાપના થાય, કારણ કે લોકશાહીની સ્થાપના વગર બધું અશક્ય છે. કારણ કે ગાંધી અને સરદારના આદર્શો હતા લોકશાહી, લોકશાહીના મૂલ્યોનું જતન થવું જોઈએ. આજે દેશમાં ગુજરાતની અંદર 17 વર્ષથી લોકશાહીના મૂલ્યોનું જતન નથી થયું. ત્યારબાદ અત્યારે દેશમાં દિલ્હીમાં જ્યારથી 2.5 વર્ષથી 3.5 વર્ષની સરકાર છે, રોજે રોજ માત્ર જોહુકમી હિટલરશાહી અને એક હતું શાસન ક્યારે આ દેશમાં ચાલે નહીં. કારણ કે આ મોટામાં દુનિયાની મોટામાં મોટી લોકશાહી હોય તો હિન્દુસ્તાન છે. કતારગામ 166 વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જિગ્નેશ મેવાસા દ્વારા આજરોજ કતારગામ, દામતળ અને લલિતા ચોક વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ વિસ્તારની તમામ સોસાયટીઓ અને એપાર્ટમેન્ટના રહીશો દ્વારા જિગ્નેશ મેવાસાને આવકાર આપવામાં આવ્યો હતો. કતારગામ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જિગ્નેશ મેવાસા અને કોંગ્રેસના કાર્યકરોએ લલિતા ચોકડી અને કતારગામ ગામતળ વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ કર્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર જિગ્નેશ મેવાસા અને કાર્યકરોએ કતારગામ તેમજ કંતારેશ્વર મંદિરની આજુબાજુના વિસ્તારમાં જઈને લોકોને કોંગ્રેસને મત આપવા વિનંતી કરી હતી. સોસાયટીની મહિલા મતદારોએ જિગ્નેશ મેવાસાને કુમકુમ તિલક કરીને આવકાર્યા હતા, તેમજ આગામી 9 ડિસેમ્બરે કોંગ્રેસને જ મત આપવાની ખાતરી આપી હતી. સમગ્ર વરાછા વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર જિગ્નેશ મેવાસાને પ્રચંડ લોક સમર્થન મળી રહ્યું છે અને મતદારોમાં જિગ્નેશ મેવાસાને વિજેતા બનાવવામાં કતારગામ વિસ્તાર પ્રોપર કતારગામની જે આજુબાજુની સોસાયટી અને કતારગામ પ્રોપર છે તે વિસ્તારમાં ફરી રહ્યા છે. ડોર ટુ ડોર લલિતાથી સ્ટાર્ટ કરી કતારગામ વિસ્તારમાં જઈ રહ્યા છીએ અને લોકોનો પ્રતિસાદ બહુ સારો મળે છે અને આવનારી ઇલેક્શનમાં અમે બહુમતીથી જીતી રહ્યા છીએ. કતારગામ વિધાનસભાના 166ના ઉમેદવાર અમારા લોકલાડીલા ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાસા એટલે જીવાણી એ યુવાન આગેવાન છે, જેમને ગઈ કોર્પોરેશનમાં 200-250 મતોથી હાર્યા હતા. આ વખતનો વિજય ચોક્કસ છે. જિગ્નેશભાઈ મેવાસાની અપેક્ષા છે કે આ વિસ્તારમાં વિકાસના કામો જે રૂંધાયા છે એ હું જો છૂટાશ તો આ વિસ્તારમાં જે કંઈ નાના મોટા પ્રશ્નો છે એને હું વાચા આપીશ. આજે આરોગ્યનો પ્રશ્ન છે, શિક્ષણનો પ્રશ્ન છે, કાયદો વ્યવસ્થાની પ્રશ્ન છે, આવા અનેક પ્રશ્નો નાના મોટા આ વિસ્તારમાં છે. આજે અમે એવું આશા રાખીએ છીએ અને મોટી સંખ્યામાં લોકો જે સહકાર આપી રહ્યા છે અમે ફરીએ છીએ ત્યારે જિગ્નેશભાઈનો સફળતા મળશે અને મળશે એવી અમારી અપેક્ષા છે. અહીં આ વિસ્તારના લોકો જેમને ભાઈ બહેનો મદદ કરે છે તેનો પણ આપણે આભાર છે અને અમે અમારી વાતને નક્કર છે. કોંગ્રેસ એ પરિવર્તનમાં જખે છે. જો આ રાજ્યમાં પરિવર્તન એટલા માટે આવવાનું છે, આ પરિવર્તન ન આવવાનું હોય તો કેન્દ્રમાંથી જે 20-25 પ્રધાનો ભારતના વડાપ્રધાનને વારંવાર આવવું પડે છે, બધા સંસદ સભ્યો લાગી ગયા છે, જો એમને વિકાસ કર્યો હોય તો આ બધા પ્રધાનમંત્રી છે આવવાની ફરજ પડત નહીં. પરંતુ એક પરિવર્તનની એક આ જુવાળ છે અને રાહુલ ગાંધી જે વાત કરી છે કે આવતી સરકાર એ કોંગ્રેસની છે 2000 સરકારની. વિધાનસભા ચૂંટણીને લઈ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે ઉત્સાહ સાથે વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર કરાઈ રહ્યા છે. ત્યારે ઉત્તરપ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને અભિનેતા એવા રાજ ગબ્બર દ્વારા પણ વરાછા વિસ્તારમાં જંગી રેલી સાથે કોંગ્રેસનો પ્રચાર કરવામાં આવ્યો હતો. વરાછા 161 વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ધીરુભાઈ ગજેરા દ્વારા વરાછા વિસ્તારમાં ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીને ભારે ટક્કર અપાઈ રહી છે. ધીરુભાઈ ગજેરા દ્વારા પ્રખર ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આજે કોંગ્રેસના અગ્રણી રાજ ગબ્બરની હાજરીમાં વરાછા વિસ્તારમાં રોડ શો કરવામાં આવ્યો હતો. જે રેલી નાના વરાછાના ઢાળ પાસેથી શરૂ થઈ હતી અને વિવિધ વિસ્તારોમાં ફરી હતી. ખુલ્લી જીપમાં ઉમેદવારો સાથે નીકળેલા રાજ બબ્બરે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું, જ્યારે લોકોએ પણ ભારે ઉત્સાહથી પ્રતિસાદ આપ્યો હતો.
कांग्रेस को बहुत जबरदस्त जो है समर्थन मिल रहा है और धीरू भाई जैसे साथी जिस तरह से कांग्रेस के अंदर आगे बढ़ रहे हैं जीत सुनिश्चित होती जा रही है। जिस तरह से 22 साल के अंदर यहाँ पर बीजेपी ने यहाँ की जनता को छला है, किसानों को छला है, व्यापारियों को छला है, यहाँ पर जुमलों की और झूठ की राजनीति की है, यहाँ पर तमाम समाज के लोग जो है इकट्ठा हो गए हैं। कहा तो वो कहते हैं कि गुजरात का बेटा, तो क्या जो 14 पाटीदार समाज के जो बच्चे मारे गए क्या वो गुजरात के बेटे नहीं थे? क्या जो दलित जो है ऊना के अंदर पिटाई हुई क्या वो गुजरात के बच्चे नहीं थे? ये तमाम चीज़ें हैं जिसको लेकर जनता बहुत आक्रोशित है, व्यापारी बहुत आक्रोशित है और साथ ही साथ किसान यहाँ पर बिल्कुल दहाड़े मार रहा है, परेशान है। उसको लगता है कि हमसे कहा था कि साहब हमें जो है जो हमारी लागत का 1.5 गुना मिलेगा, कहाँ आज जो लागत उसकी 4000 रुपया होती है मूँगफली की वो आज 2000-2500 में नहीं बिक रहा और जो यूपीए की सरकार में 5000 बिका करता था। तो ये एक अपने आप में बहुत ही हालात खराब वाली स्थिति है जिसमें किसान परेशान है, नौजवान 30 लाख नौजवान यहाँ पर बेरोजगार है, नौजवान परेशान है, सभी समाज के लोग परेशान हैं। गुजरात विधानसभा ने चूंटणी प्रचार माटे आवेल उत्तर कांग्रेस समिति अध्यक्ष राज बब्बर द्वारा गुजरात में बेकारी और शिक्षण खानगीकरण तेमज पाटीदारों साथ थे अन्याय मुद्दे संबोधन कर्यु हतु। उत्तर प्रदेश कांग्रेस समिति अध्यक्ष राज बब्बरे ईश्वर फार्म खाते पत्रकार परिषद ने संबोधता जणाव्यु हतु के प्रधानमंत्री नरेन्द्र मोदी फिलिपाइन्स खेडूतो साथे फोटो पड़ावे छे परंतु गुजरात खेडूतो ने पोषणक्षम भाव आपी शकता नथी। प्रधानमंत्री जो गुजरात पनोता पुत्र कहेवाय छे तो पाटीदार अनामत आंदोलन दरमियान मौत ने भेटनारा पाटीदार युवानो गुजरातना पुत्र नथी एवो सवाल कर्यो हतो। गुजरातमां पाटीदार मुख्यमंत्री केशुभाई पटेल अने आनंदबेन पटेलने हैरान करी तेमनी राजकीय कारकिर्दी भाजपे खतम करी नाखी छे। कोंग्रेसे तो पटेलोने आगळ वधावानो मोको आप्यो छे जेनो दाखलो ચીમનભાઈ પટેલ છે। रांदेर नाना बजार नगजाना शेरी माथी जाहिर में गौमांस वेचता कसाईने पोलीसे गौरक्षकोनी बातमीने आधारे झड़पी पाड़ी आश्रे 50 किलो गौमांस कब्जे कर्यु छे। पोलीस सूत्रों पासेथी मळती माहिती मुजब सूरत शहर विश्व हिंदू परिषद गौरक्षा समितिने टेलिफोनिक बातमी मळी हती के रांदेर नाना बजार नगजाना शेरी में घर नंबर 6/202 में ओटला पर गौमांस वेचाई रह्यु छे। माहिती मळतानी साथे ज गौरक्षको पोलीस मथके पहोंची जई स्थळ उपर तपास करता बातमी मुजब गौमांस मळी आव्यु हतु। शंकास्पद मांसना जथ्थाने पोलीसे चकासणी माटे लेबोरेटरीमां मोकल्यु हतु। पोलीस द्वारा मांस वेचनार कसाईनी अटकायत करी आगळनी कार्यवाही हाथ धरवामां आवी हती। सूरत शहेरमां छेल्ला घणा समयथी मोबाइल स्नेचरोनो आतंक दिन प्रतिदिन वधी रह्यो छे અને તેની સાથે હવે ચેઇન સ્નેચર ટોળકી પણ હવે સક્રિય બની ગઈ છે જેના કારણે પોલીસને મોબાઈલ સ્નેચરો અને ચેઇન સ્નેચરોને પકડવા મોટો પડકાર ઉભો થયો છે। ફરી એકવાર શહેરના વિવિધ વિસ્તારોમાંથી સ્નેચરોએ 2 સોનાના ચેઇન અને મોબાઈલ ફોન આંચકી લીધા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યા છે। પર્વત પાટિયા સમ્રાટ ટાઉનશીપમાં રહેતા રાજેશભાઈ રાધામોહન કાપડ ધંધા સાથે સંકળાયેલા છે। તારીખ 30 નવેમ્બરના રોજ રાત્રિના સમયે તેમની પત્ની સુરજબેન આંજણા ફાર્મ રામબાગ પેલેસ પાસે ઇન્ડિયન ક્રેન સર્વિસ રોડ પરથી પગપાળા પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક ઉપર ત્રાટકેલા 3 સ્નેચરોએ સુરજબેના ગળામાંથી રૂપિયા 40,000ની 2 તોલાની સોનાની ચેઇન આંચકી રફુચક્કર થઈ ગયા હતા। તેવી જ રીતે અડાજણ ગામ નારદ મહોલ્લામાં રહેતા અને બિલ્ડર તરીકે કાર્યરત ગિરીશભાઈ કરશનભાઈ પટેલની પત્ની લીલાબેન તારીખ 30 નવેમ્બરના રોજ રાત્રિના સમયે પોતાની મોપેડ પર પસાર થઈ રાંદેર નામનગર પ્રશાંત બેકરી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક પર ત્રાટકેલા સ્નેચરે તેમના ગળામાંથી 15,000ની સોનાની ચેઇન આંચકી ધૂમ સ્ટાઇલમાં ભાગી છૂટ્યો હતો। રુસ્તમપુરામાં રાવણતાળની ગલીમાં ફરા મહોલ્લામાં ગેસ એપ્લાયન્સીસની એજન્સી આવેલી છે। ગત રાત્રિ દરમિયાન આ એજન્સીમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો। રાત્રિ દરમિયાન ત્રાટકેલા તસ્કરો લાકડાના દરવાજાના નકુચો તોડી ઓફિસમાં ઘૂસ્યા હતા જે કેબિનના દરવાજાનું લોક તોડી કેબિનમાંથી ગોદરેજ કંપનીની આખી આખી તિજોરી જે તસ્કરો ઉઠાવી ગયા હતા। તિજોરીમાં રોકડા રૂપિયા 1,52,600 તથા મોબાઈલ ફોન પણ હતો જેની કિંમત 8,000 હતી। ચોરીની ફરિયાદ એજન્સી સંચાલકે આપતા સલાબતપુરા પોલીસ દોડતી થઈ ગઈ હતી।
પોલીસે ઘટના સ્થળે તપાસ કરવા સાથે સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા હતા, જે કેમેરામાં રાત્રિના 2:30 થી 3:30 વાગ્યાના અરસામાં 3 તસ્કરો ઘૂસતા દેખાય છે। આજે 1 ડિસેમ્બરે સમગ્ર દુનિયામાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઈ હતી, ત્યારે લોકોના ડર બની મગજ પર હાવી થઈ ગયેલા એઇડ્સની વિચારધારા બદલાય તે માટે ડોક્ટર એસોસિએશન અને વિવિધ સામાજિક સંસ્થા દ્વારા જનજાગૃતિ લાવવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે। સુરતમાં ગુજરાતમાં સુરત એઇડ્સના રોગી ધરાવતા શહેરમાં મોખરે છે। શહેરમાં 40,000 દર્દી એચઆઈવી એઇડ્સની સાથે સુરક્ષિત જીવન જીવી રહ્યા છે। આજે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને સુરત મેડિકલ એસોસિએશન દ્વારા અઠવાલાઇન્સ વિસ્તારમાં રેલી યોજી બોર્ડ બેનર સાથે લોકોમાં એઇડ્સ બાબતે જાગૃતિ લાવવાની કોશિશ કરી હતી। આ રેલીમાં શહેરના ડોક્ટરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને એઇડ્સ જાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો। આજે વિશ્વભરમાં વિશ્વ એઇડ્સ દિવસ ઉજવણી થઈ રહી છે। 1 ડિસેમ્બરે વિશ્વમાં 1981માં પહેલો કેસ નોંધાયેલો હતો અને આજ દિવસ સુધી કરી લગભગ 7 કરોડ લોકોને એચઆઈવી થઈ ચૂક્યો છે અને સુરતમાં પણ ગુજરાતભરમાં એચઆઈવીની સૌથી વધારે સમસ્યા સુરતમાં છે। સુરતમાં પણ અંદાજે 40,000 લોકો એચઆઈવી સાથે જીવન જીવી રહ્યા છે અને ગુજરાતમાં પણ એચઆઈવીની સૌથી મોટી સમસ્યા છે। દુનિયા અને દેશમાં જ્યારે એચઆઈવીનું પ્રમાણ ઘટી રહ્યું છે ત્યારે સુરત અને ગુજરાતમાં એચઆઈવીનું પ્રમાણ વધી રહ્યું છે અને આ પ્રમાણ વધી રહ્યું છે, તેના માટે સૌથી જરૂરિયાત છે કે લોકોમાં જનજાગૃતિ આવે, એચઆઈવી કઈ રીતે ફેલાય છે એની પણ જાણકારી આવે અને જે લોકો એચઆઈવી પીડિત છે એ લોકોને પણ એક સંદેશો આપવાનો છે કે એચઆઈવી સાથે પણ વ્યક્તિ સ્વસ્થ અને સંપૂર્ણ જીવન જીવી શકે છે। અઠવાલાઇન્સ વનિતા વિશ્રામ ખાતેથી આજે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે એનસીસી 5 બટાલિયન દ્વારા રેલી યોજીને જનજાગૃતિ લાવવાનો પ્રયત્ન કરાયો હતો। આજે વિશ્વ એઇડ્સ દિવસે લોકોમાં એઇડ્સ રોગ વિશે જાગૃતિ આવે તે માટે વિવિધ સામાજિક સંસ્થા અને ડોક્ટરો દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે। આજે શહેરની એનસીસી 5 બટાલિયન દ્વારા એક જાગૃતિની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4 કોલેજ અને 1 સ્કૂલના એનસીસીના વિદ્યાર્થીઓ જોડાયા હતા, તેમજ એનસીસી 5 બટાલિયનના એનઓ પણ જોડાયા હતા। આ રેલી વનિતા વિશ્રામ ખાતેથી શરૂ થઈ અઠવાલાઇન્સના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને લોકોમાં એઇડ્સની જાગૃતિ આવે તે માટે બેનરો સાથે પ્રયત્નો કર્યા હતા। આજે આપ સૌ જાણો છો કે આજે વિશ્વ એઇડ્સ દિવસ છે અને આ વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે સમાજના લોકોમાં જાગૃતતા ફેલાય અને લોકો આ એઇડ્સ જેવા એક ફેટલ ડિઝીઝથી પરિચિત થાય અને એનો ફેલાવો અટકાવવા માટે જાગૃતતા લાવે એ માટે 5 ગુજરાત બટાલિયન એનસીસી દ્વારા આજ રોજ એક અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર 4 કોલેજ, 1 સ્કૂલ અને પીઆઈ સ્ટાફ અને એનો સ્ટાફ દ્વારા એક જાગૃતતા રેલી કાઢવામાં આવી। સર પીટી સાયન્સ કોલેજ, કેપિકલ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડથી શરૂ કરી અઠવા ગેટથી લઈ અને આ રેલીનું આયોજન થયું, જેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને અહીંની જનતા, અહીંના લોકોને જાગૃતતા લાવવામાં અને એ લોકોને આ રોગ વિશેની સમજ આપવામાં ખૂબ એક અગત્યની પાયાની ભૂમિકા ભજવી છે। રાંદેર કોઝવે રોડ ઉપર રહેતા યાનના વેપારીના બંગલોમાં તસ્કરો ત્રાટક્યા હતા। દુબઈ ફરવા ગયેલા વેપારીના બંગલોના પાછળના ભાગે આવેલી બારીની ગ્રીલના સળિયા કાપી અંદર ઘૂસેલા તસ્કરો રોકડ અને 12 કાંડા ઘડિયાળ, ડીવીઆર મળી લાખોની મતા ચોરી કરી ગયા હતા। રાંદેર પોલીસ મથકના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર અડાજણ પાટિયા વિસ્તારમાં ધનમોરા કોમ્પ્લેક્ષથી કોઝવે તરફના માર્ગે જિલ્લાની બ્રિજ પાસે ઉસ્માની પાર્ક સોસાયટી છે। અહીં 25 નંબરના બંગલોમાં મુઝાહિદ્દીન ગોડિલ તેમના પરિવાર સાથે રહે છે। 24 થી 29 તારીખ દરમિયાન ગોડિલ પરિવાર દુબઈ ફરવા ગયો હોવાથી બંગલો બંધ હતો, જેથી તેઓએ બંગલોની પાછળના ભાગેથી ડ્રોઈંગ રૂમની બારીના સળિયા કાપી અંદર પ્રવેશ કર્યો હતો। તેઓ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલા સ્ટોરરૂમમાંથી સીસી કેમેરાનું ડીવીઆર ચોર્યું હતું। આ સાથે રૂમમાં મૂકેલા કબાટમાંથી તસ્કરોએ 12 કાંડા ઘડિયાળ, રોકડા 40,000 ચોરી કરી ગયા હતા।
एक लाख करता वधु कीमती मता चोरवा अंगे मुजाहिदीने आपेली फरियादना आधारे सब इंस्पेक्टर डीडी चौहाणे गुनो नोंधी तपास शुरू करी छे। लाल दरवाजा शाक मार्केट पासे महानगरपालिकाना कचरो वहन करनार डंपर चालके बाइक सवार बे युवकोने अड़फेटमां लेता एकनुं मोत निपजू हतुं, ज्यारे अन्य एक युवकनी हालत कटोकट होवानुं जाणवा मळे छे। महानगरपालिका द्वारा एकत्रित करायेल कचराने वहन करता डंपरनो चालक दारूना नशामां ચકચુર હતો। રોષે ભરાયેલા લોકટોળાએ ઢોરમાર માર્યો હતો। અંતર્ગત સૂત્રોની પ્રાપ્ત થતી વિગત મુજબ સુરત મહાનગરપાલિકા દ્વારા એકત્રિત કરાયેલા કચરાને ડિસ્પોઝલ પ્લાન્ટમાં પહોંચાડવા માટે ડમ્પરનો ઉપયોગ થાય છે, ત્યારે ગુરુવારે ડમ્પરનો ચાલક ડ્રાઇવિંગ કરતો હોય લાલ દરવાજાની પાસે બાઇક સવાર બે યુવકોને અડફેટમાં લેતા એક યુવકના માથાના ભાગે ગંભીર ઈજા થતા સ્થળ પર જ મોતનું શરણ થયો હતો, જ્યારે અન્ય એક યુવકે ઇમરજન્સી 108 દ્વારા સ્મિમિર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। અકસ્માત બાદ સ્થળ પર એકઠા થયેલા લોકટોળાએ ચાલકને ઢોર માર માર્યો હતો, ત્યારે અકસ્માતનો ભોગ બનનાર બંને યુવકોની ઓળખ થવા પામી નથી, જો કે પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે। વરાછા લંબે હનુમાન મંદિર પાસેથી એક રત્નકલાકારને બાઇક ઉપર 3 જણા અપહરણ કરીને ખેરગામ લઈ ગયા હતા, જ્યાં રત્નકલાકારને માર મારી રૂપિયા 12,000ની લૂંટ કરી છોડી મૂક્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। વરાછા પૂના બોમ્બે માર્કેટ રોડ રાધાસ્વામી સોસાયટીમાં રહેતા 61 વર્ષીય ઘનશ્યામભાઈ કલસરિયા રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। તારીખ 29 નવેમ્બરના રોજ સવારના સમયે ઘનશ્યામભાઈ વરાછા લંબે હનુમાન મંદિર પાસેથી પગપાળા પસાર થઈ રહ્યા હતા, ત્યારે પર્વત પાટિયા સીતારામ સોસાયટીમાં રહેતા શૈલેષ યાદવ, અરવિંદ યાદવ અને ગોપાલ કલસરિયા નામના 3 યુવાનો બાઇક ઉપર આવ્યા હતા અને ઘનશ્યામભાઈનું અપહરણ કરી ખેરગામ લઈ ગયા હતા, જ્યાં શૈલેષ અને અરવિંદે તેની બહેન જાગૃતિના ઘનશ્યામભાઈ સાથેના સંબંધ બાબતે તકરાર કરી ઝઘડો કર્યો હતો અને માર મારી ખિસ્સામાંથી રોકડા રૂપિયા 12,000 લીધા હતા, ત્યારબાદ ઘનશ્યામભાઈને છોડી મૂક્યા હતા। ઘનશ્યામભાઈ ખેરગામથી સુરત આવ્યા બાદ વરાછા પોલીસ મથકમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। શહેરમાં ડાયમંડ ક્ષેત્ર જાગૃત જાણીતી કંપની એવી રામકૃષ્ણ ડાયમંડ દ્વારા કારીગરીને ફરજિયાતપણે આખા હીરા શીખવવાનું કહી તેઓના પગાર બંધ કરી દેવાતા આજે 50થી વધુ કારીગરો એક સાથે ભેગા મળી રત્નકલાકાર સંઘમાં રજૂઆત કરી હતી। ડાયમંડ ક્ષેત્રે જાણીતું નામ ધરાવતી રામકૃષ્ણ ડાયમંડ દ્વારા કારીગરો સાથે અન્યાય કરાતો હોવાની રજૂઆત આજે રત્નકલાકાર સંઘને કરાઈ છે। રામકૃષ્ણ ડાયમંડ દ્વારા ખાસ કરીને છૂટક પગાર પર બેસતા કારીગરોને ફરજિયાતપણે આખો હીરો શીખવવા ફરજ પાડવામાં આવી હતી, જોકે તેમ છતાં આખો હીરો શીખવવા માટે તમામ કારીગરો લાગી ગયા હતા। કંપની દ્વારા આખો હીરો શીખતા કારીગરોને પગાર ફિક્સ કરવાની જગ્યાએ તેઓને છૂટકમાં જ રાખવામાં આવ્યા હતા, જેથી 20-25 હજારનો પગાર ધરાવતા કારીગરોનો પગાર ખૂબ જ ઘટી ગયો છે, જેથી તેઓનું સામાન્ય બજેટ પણ ખોરવાઈ ગયું છે, જેથી અકળાય આખરે 50થી વધુ કારીગરોએ ભેગા મળીને આજે રત્નકલાકાર સંઘમાં રજૂઆત કરી હતી। ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર જે નામચીન કંપની છે રામકૃષ્ણ ડાયમંડ, કે સારામાં સારું નામ છે, એના વર્કરો આમ તો 60-70 વર્કરો આવેલા હતા, અત્યારે હાલ 50 વર્કરો છે અમારી હાજરીમાં, અને એની એવી ફરિયાદ છે કે જે છૂટક કામદાર હતા, છૂટક કામ કરતા હતા 8 પેલ તળિયા અને મથાળામાં, એને આખો હીરો શીખવા માટે બેહાર દીધેલા, અને દિવાળી પછી એનો એવો નિયમ કર્યો કે જેને છૂટકમાં કામ નથી કરવાનું અને આખા હીરામાં તમારે શીખવાનું છે અને એને બેઝિક પગાર કોઈ નક્કી નહીં કરેલો કંપનીએ, અને જે વર્કરને શીખતા જે 150-200 રૂપિયાનું કે 250 રૂપિયાનું કામ થાય એ કામ ઉપર એનું ઘર ચલાવવાનું, એટલે વર્કરોએ હાલ હડતાલ પાડેલી છે। અમે 3 દિવસથી સમાધાનનો પ્રયત્ન કરતા હતા, પણ સમાધાન કંપનીના માલિક અમારી જોડે કોઈ વાત જ નથી થઈ, એના માણસો જોડે વાત થઈ, સુરત ડાયમંડ એસોસિએશનમાં પણ અમે સમાધાનનો પ્રયત્ન કર્યો છે, કોઈ અમને સફળતા નથી મળી। અમે કાલે ફેક્ટરી ડિપાર્ટમેન્ટ જે આવે એમાં ફરિયાદ કરી દીધી છે, ફેક્ટરી ડિપાર્ટમેન્ટે કાયદેસરની કાર્યવાહી કરી છે અને એને કંપનીને ફોન પણ કરેલો, પણ કોઈ હજી રિઝલ્ટ આવેલું નથી, અને અમે હવે પછી તો કાંઈ પણ કાયદેસર કાર્ય કોઈ પણ વસ્તુનો નિર્ણય નહીં આવે તો આગળની અમે કાયદેસરની કાર્યવાહી રત્નકલાકાર સંઘ એની સાથે રહીને કરાવશે। અડાજણ સ્ટાર બજાર સામે ઓવરબ્રિજ નીચેથી પોલીસે 58,000ના ચોરીના મોબાઈલ સાથે 3 કિશોર સહિત 4ને પોલીસે ઝડપી પાડ્યા છે। અડાજણ પોલીસના ફોજદારને મળેલી બાતમીના આધારે
પોલીસે સ્ટાર બજાર સામે ઓવરબ્રિજ નીચે વોચ ગોઠવી હતી. પોલીસે બાતમી મુજબ આવેલા ચાર શખ્સોની ધરપકડ કરી હતી, જેમાં પોલીસે ત્રણ કિશોર સહિત ચારને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓ પાસેથી રૂપિયા 58,000ની કિંમતના ત્રણ મોબાઈલ કબજે કર્યા હતા. પોલીસે તેઓની પૂછપરછ કરતા તમામ ચોરીના હોવાનું બહાર આવ્યું હતું. હાલ પોલીસે ચારે ચોરને લઈ આગળની તજવીજ હાથ ધરી છે. સુરતના વેડરોડ જ્ઞાનગંગા વિદ્યાલય ખાતે ટીબીના લક્ષણો વિશે સમજ આપવામાં આવી હતી અને ટીબીના રોગમાં કઈ કાળજી રાખવા, કયો ખોરાક લેવો જેવી માહિતી આપવામાં આવી હતી, જેમાં અર્બન હેલ્થ સેન્ટર વેડ ખાતેથી આરએનટીસીથી સ્ટાફ સંજયભાઈ અને ધર્મેશભાઈ દ્વારા ટીબી રોગ વિશેની માહિતી આજે 1 ડિસેમ્બરના રોજ જ્ઞાનગંગા વિદ્યાલયના 234 જેટલા બાળકોને આપવામાં આવી હતી, જેમાં સ્કૂલના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓએ હાજરી આપી હતી, જેને ટીબીના લક્ષણો વિશે સમજાવી ટીબીના રોગમાં કેવી કાળજી રાખવી જેવી માહિતી આપી હતી. હાલ સમય છે એક વિરામનો, પરંતુ એ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર પર. ચૂંટણી લડવા ઉભેલા 15% ઉમેદવારો પર ક્રિમિનલ કેસ, એઆરડી રિપોર્ટ. રાજકોટમાં મંજૂરી વગર સભા કરનાર હાર્દિક પટેલ વિરુદ્ધ ચૂંટણી અધિકારીએ ફરિયાદ નોંધાવી. ભાજપ ગુજરાતમાં હિમાચલની જેમ છેલ્લી ઘડીએ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતા. અને ઉત્તરપ્રદેશમાં 16 મહાનગર પૈકી 14માં બીજેપી અને 2માં બીએસપીનો ભવ્ય વિજય. આ તમામ સમાચારો વિગતે જોઈશું, એ પહેલા લઈએ એક વિરામ.